जय हिंद विद्यार्थी मित्रों, चलो आज आप पाठ्यपुस्तक में आ पेज भणीशुं। बराबर जुओ, आगळना पेज में तो आप क ने माथे मींडू कन अथवा तो कम एवं तो भणी ज गया था। हवे अहीं आपणे आ मूळाक्षरो ने भणीशुं। बराबर एने केवी रीते वाँचवा ए शीखीशुं। बराबर जो पहला तो तमने अहीं आप्युं छे के ढ अने ढ ने एक माथे मींडू करेलू छे तो ढन एम वंचाशे। बराबर ढने माथे मींडू ढन। जो गणपति नु ग आप्यो होय ने माथे मींडू होय तो शुं वंचाय? गण। बराबर गंगा आपणे कहीए छीए ने तो गण। पछी मने माथे मींडू होय तो मन। बराबर अथवा तो मम। एवी रीते आपणे अहींया आ बधा मूळाक्षरो भणीशुं। जुओ अहींया तमने ढ आपेलो छे तो ढने माथे मींडू ढन। बराबर तो तमारे बोलता जवानुं छे ने लखता जवानुं छे के ढने माथे मींडू ढन। बराबर एवी रीते नीचे पण तमारे एम ज लखवानुं छे के ढने माथे मींडू ढन। हवे आपेलो छे तमने थ तो ठ ठने माथे मींडू ठन। ठने माथे मींडू ठन, ठंडी कहीए छीए ने। बराबर अने नीचे पण तमारे बोले जवानुं छे ने लखे जवानुं छे ठन 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 एम। बराबर चलो आगळ શરણાઈનો સ અને એને માથે મીંડું છે તો અહીંયા જોડવાનું છે શરણાઈનો શ અને એને માથે મીંડું શું થશે? સને માથે મીંડું સન થાય અને સમ પણ થાય। જુઓ શંભુ આપણે વાંચીએ છીએ ત્યારે આપણે શમ મ બોલીએ છીએ શંભુ શંકર। બરાબર જ્યારે શંકર શબ્દ બોલીએ છીએ ત્યારે શંકર બોલીએ છીએ એટલે સ ન બોલીએ છીએ। જ્યારે શંભુ બોલીએ છીએ ત્યારે સ મ શંભુ એમ બોલીએ છીએ। બરાબર તો બે રીતે વાંચન થશે તો એ તમે અહીંયા લખજો। અહીંયા પણ શ અને શને માથે મીંડું સમ અથવા તો સન। બરાબર હવે છે થ થને માથે મીંડું થન અથવા તો થમ। બરાબર હવે નીચે થન થન સન ઠન ધન કન। જો તમને દ આપેલું હોય ને દને માથે મીંડું હોય તો દન, વ આપેલું હોય ને વને માથે મીંડું હોય તો વન। બરાબર એવી રીતે વંચાશે। બીજા અન્ય મૂળાક્ષરો પણ જો તમને આવડતા હોય તો તમે લખજો। ચાલો હવે આપણે આ બાજુ ભણીએ। જુઓ તમને અહીં આપ્યું છે કે ફળોના નામ શોધો અને લખો। જુઓ તમને આ બોક્સની અંદર ફળોના નામ આપેલા છે એના ઉપર તમારે ગોળ કરવાનું છે। જુઓ અહીંયા તમને કેરી તો એક શોધીને આપેલું છે કે કેરી ફળો તો આપણે જાણીએ છીએ ને કોને ફળ કહેવાય। બરાબર તો આ કેરી તમને આપેલું છે એના સિવાય પણ અહીંયા બીજા ફળોના નામ આપેલા છે એ તમારે શોધવાના છે। જુઓ હું તમને શોધી આપું। અહીંયા એક છે બો ર। બરાબર તો તમારે અહીંયા લખી દેવાનું બો ર। બરાબર શોધીને પછી ધારો કે આમ ઊભું તમને આપેલું છે કે જા મ ફળ તો તમારે અહીંયા લખી દેવાનું બે નંબરમાં જા મ ફળ। જે જે પણ ફળના નામ તમે શોધો છો એ તમારે અહીંયા ખાલી જગ્યાઓમાં લખતા રહેવાનું। એના સિવાય જો અહીંયા તમને દાડમ આપેલું છે બરાબર તો એ શોધીને અહીંયા તમે લખી શકો। પછી સીતાફળ આપ્યું છે, પછી ચીકુ આપેલું છે, કેળા આપ્યા છે, બરાબર તો એ શોધી અને તમે અહીંયા નામ લખજો। હવે અહીંયા તમને ફકરો આપ્યો છે, બરાબર ઝાડ આપેલું છે ને ઝાડની અંદર થોડાક વાક્યો આપેલા છે, ચાલો આપણે એને વાંચીએ। શું લખ્યું છે? શંભુએ જાંબુ ખાધા, શંભુએ જાંબુ ખાધા, ઠળિયા વાડામાં ફેંકી દીધા। ઠળિયા તો આપણે ખાઈએ નહીં ને જાંબુના, આપણે તો જાંબુના ઉપરનો ભાગ કહીએ છીએ પણ અંદર જે ઠળિયો હોય છે એને આપણે ખાતા નથી, એને આપણે ફેંકી દઈએ છીએ। બરાબર તો શંભુએ જાંબુ ખાધા, જાંબુ તમે જોયા છે ને, હા બરાબર તો જાંબુ ખાધા અને ઠળિયા ફેંકી દીધા વાડામાં। બરાબર ઘણા દિવસ પછી વાડામાં છોડ જોયો એટલે વરસાદ પડ્યો હશે અથવા તો પાણી કોઈએ રેડ્યું હશે તો જાંબુનો છોડ ઉગ્યો। બરાબર તે છોડને રોજ પાણી પીવડાવી, હવે શંભુ તે છોડને રોજ પાણી પીવડાવતો હતો, પછી તે ઝાડ મોટા થયા। બરાબર એ ઝાડ મોટા થવા લાગ્યા પાણી પી, ખૂબ જાંબુ પાકે, એના ઉપર જાંબુ લાગવા લાગ્યા। હવે બધા છોકરા જાંબુડા ખાય છે, બધા છોકરાઓ શું ખાય છે? જાંબુ ખાય છે। જુઓ
ઉપર ફકરાના આધારે તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, બરાબર, કે શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા, ક્યાં ફેંક્યા હતા જ, તો વાડામાં, બરાબર. ચલો, જાંબુનો રંગ કેવો હોય છે, જાંબુનો રંગ કેવો હોય, જાંબલી, તો તમારે અહીંયા લખવું જાંબલી, બરાબર. તો આ પેજ પણ તમે કરી દેજો. અસ્તુ.